press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે છે 25 નવેમ્બર, તો આજે આપણે જોશું 25 નવેમ્બરના કરંટ અફેર અને જે ગઈકાલે 24 નવેમ્બર હતી એના પર કરંટ અફેર આપણે જોઈ લેશું. હવે જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને આ વિડીયોની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને ફેસબુક પેજને પણ લાઇક કરો. આ બધાની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં નવી વિધાનસભા બનશે જે 250 મીટર ઊંચી હશે? તો ભારતના જે આંધ્રપ્રદેશ રાજ્ય છે તેણે હમણાં બહાર પાડ્યું છે કે તે 250 મીટર ઊંચી વિધાનસભા બનાવશે. એટલે કે ટોટલ વિધાનસભા આટલા મીટરની નહીં હોય, પણ જે વિધાનસભા હશે એ 3 માળની હશે, તમે જે ઇમેજમાં જોઈ શકો છો. અને એની ઉપર જે આજે એક ફૂલ ઊંધા ફૂલ આકારનું જે એક ટાવર ટાઈપનું છે એ હશે 250 મીટરનું. એટલે કે ટોટલ આ 250 મીટરની હશે. અને આની ઊંચે આપણે જોઈએ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનાથી પણ વધુ હશે, તો એ છે આંધ્રપ્રદેશ રાજ્ય. હવે આંધ્રપ્રદેશ રાજ્ય વિશે આપણે જોઈએ તો કેટલા રાજ્યોને ટચ કરે છે? તો ઓડિશા, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ આટલા રાજ્યોને ટચ કરે છે. આંધ્રપ્રદેશ છે બંગાળની ખાડીને પણ ટચ કરે છે. આંધ્રપ્રદેશના જે ગવર્નર છે એમનું નામ છે ESL નરસિમ્હા, કે જે તેલંગાણાના પણ ગવર્નર છે. અને આંધ્રપ્રદેશના જે CM છે, મુખ્યમંત્રી, એમનું નામ છે ચંદ્રબાબુ નાયડુ. આંધ્રપ્રદેશની રાજધાની એ છે અમરાવતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બેઝિકની 27મી મીટિંગ ક્યાં યોજાણી છે? હવે બેઝિકની 27મી મીટિંગ એ આપણા ભારતના નવી દિલ્હીમાં યોજાણી છે. તો આ બેઝિક શું છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. બેઝિક, પહેલાં તો બેઝિકનું ફૂલ ફોર્મ થાય છે B એટલે બ્રાઝિલ, પછી A અને S એટલે કે સાઉથ આફ્રિકા, બ્રાઝિલ સાઉથ આફ્રિકા, I એટલે કે ઇન્ડિયા અને C એટલે કે ચાઇના. તો આ છે બ્રાઝિલ, સાઉથ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકા, ભારત અને ચાઇના. આ જે 4 દેશો છે એનું નામ છે આખું બેઝિક, કે જેની મીટિંગ દર વર્ષે યોજાય છે અને હાલ 27મી મીટિંગ છે નવી દિલ્હીમાં યોજાણી છે. તો બેઝિક છે એની રચના કરવામાં આવી હતી 2009માં, અને ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ, વાતાવરણ માટે આની મીટિંગ યોજાય છે દર વર્ષે. તો આ વખતે છે નવી દિલ્હીમાં યોજાણી છે. હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આ જે દેશ છે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ચાઇના, તો ચારે ચારની રાજધાની તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને આના વિશે તમને વધુ ખબર હોય, એના PM કોણ છે, રાષ્ટ્રપતિ કોણ છે, તો એ પણ તમે જણાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય આર્મી રશિયા પાસેથી કઈ મિસાઇલ ખરીદશે? તો હાલ જ ભારત અને રશિયા વચ્ચે એક ડીલ થઈ છે જેમાં ભારતની આર્મી માટે રશિયા પાસેથી આપણે આ જે મેનપેડ ઇગલા S મિસાઇલ છે એ આપણે ખરીદીશું. આ જે તમે ઇમેજમાં જોઈ રહ્યા છો આ ડિફેન્સ મિસાઇલ છે, રક્ષા માટેની મિસાઇલ છે, અને આપણે આ ખરીદીશું રશિયા પાસેથી. તો આ જે ડિફેન્સ મિસાઇલ ભારત આપણે ખરીદીશું આર્મી આપણી, તો આનું જે નામ છે મેનપેડ ઇગલા S, તો આનું આખું નામ છે, આ જે મેનપેડ છે એનું ફૂલ ફોર્મ થાય છે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. અહીંયા તમે જોઈ શકો છો આ મિસાઇલ છે ઇગલા S નંબરની આ મિસાઇલ છે કે જે આપણે ખરીદીશું. હવે આપણે ભારતમાં આર્મી માટે ખરીદવામાં આવી છે, તો જે આર્મીના ચીફ છે એમનું નામ છે બિપિન રાવત. તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે જે બીજા નેવીના ચીફ અને એરના ચીફ, ભારતના એર ચીફ અને નેવી ચીફ એ બંનેનું નામ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની પ્રતિમા ક્યાં બનવા જઈ રહી છે? તો વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની પ્રતિમા એ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બનવા જઈ રહી છે. રાજસ્થાનમાં જે નાથદ્વારા છે ત્યાં બનવા જઈ રહી છે, અને 151 ફીટની આ હશે, કે જે રાજસ્થાનમાં બનશે અને વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની પ્રતિમા છે. રાજસ્થાન વિશે આપણે વાત કરીએ તો રાજસ્થાન અહીંયા તમે મેપમાં જોઈ શકો છો આપણા ગુજરાતનું પાડોશી રાજ્ય છે, કે જે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશને ગુજરાત સાથે સરહદ ધરાવે છે. એમના જે વસુંધરા રાજ્ય એમના મુખ્યમંત્રી છે, જ્યારે કલ્યાણસિંહ એ છે એમના ગવર્નર, અને આની રાજધાની છે એ છે જયપુર, અને હાલ જ ત્યાં ચૂંટણીઓ હાલી રહી છે. નેક્સ્ટ છે, 2019થી કઈ ટેલિકોમ કંપની ભારતીય રેલવેમાં સેવા આપશે? તો 2019 એટલે કે 1 જાન્યુઆરી 2019થી જે રિલાયન્સ જીઓ છે એ ભારતીય રેલવેમાં સેવા આપશે. હવે અત્યાર સુધી ભારતીય રેલવે
ની ટેલિકોમની બધી વિગતો હતી, એટલે કે એમાં સેવા આપનાર એરટેલ કંપની હતી, પણ હવે એ રિલાયન્સ જીઓ 2019 બધી સેવા ભારતીય રેલવેમાં આપશે. અગાઉ હતી એ હતી એરટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ કયા દેશમાં ગાંધીજીની મૂર્તિનું અનાવરણ કર્યું છે? તો હાલ જ આપણા જે રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ, તેમણે ઓસ્ટ્રેલિયામાં ગાંધીજીની મૂર્તિનું અનાવરણ કર્યું છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ ગાંધીજીની મૂર્તિનું અનાવરણ કર્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અને જે આ છે ઓસ્ટ્રેલિયાના પીએમ છે સ્કોટ મોરિસન. હવે હમણાં જે નાયબ ચીટનીસની અને મુખ્ય સેવિકાની પરીક્ષાઓ ગઈ છે, તો એમાં પણ ઘણા કરંટ અફેરના ક્વેશ્ચનો પૂછાણા છે. તો એમાં આ ક્વેશ્ચન પણ પૂછાણો હતો કે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરે કોણ છે? તો ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર છે સ્કોટ મોરિસન છે. આપણે અગાઉ લઈ લીધો હતો, જ્યારે આપણે લીધું હતું કે જે આપણા રાષ્ટ્રપતિ છે 6 દિવસની ઓસ્ટ્રેલિયા અને વિયેતનામની મુલાકાતે ગયા છે, ત્યારે આપણે આ કરંટ અફેર લઈ લીધું હતું. ઓસ્ટ્રેલિયા વિશે વાત કરીએ તો ફરી એકવાર કહી દઉં, એના પીએમ છે સ્કોટ મોરિસન છે, અને એની જે રાજધાની છે એ છે કેનબરા, અને ત્યાંનું ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન હોકી નામની બુક કોણે લોન્ચ કરી છે? તો હાલ જ હમણાં ભુવનેશ્વરમાં હોકી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે 28 નવેમ્બરથી, તો તે નિમિત્તે ધ ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન હોકી આ નામની બુક છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીજીએ લોન્ચ કરી છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, ઇન્ડિયન હોકીને રજૂ કરતી આ બુક છે, અને અરુણ જેટલી આ લોન્ચ કરી છે. આ બુકનું આખું નામ જોઈએ તો આખું નામ છે ધ ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન હોકી અ સાગા ઓફ ટ્રાયમ્ફ પેન એન્ડ ડ્રીમ્સ, તો જે અરુણ જેટલીએ લોન્ચ કરી છે, એ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે. છ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા બોક્સર કોણ બની છે? તો હાલ જ જે ટોટલ 6 ગોલ્ડ જીતનારી, વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતનારી વિશ્વની પ્રથમ મહિલા એ છે મેરી કોમ, આપણા ભારતની મેરી કોમ. આ વિશ્વની પ્રથમ એવી બોક્સર બની છે જેમણે 6 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હોય. હવે મેરી કોમ છે એક બોક્સર છે, અને એમના જીવન ઉપર એક મૂવી પણ બની ગઈ છે જે આપણે બધે જોઈ છે. તો મેરી કોમ વિશે વાત કરીએ તો તેમણે 48 કેજીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ હમણાં છેલ્લે દિલ્હીમાં જે યોજાણી હતી બોક્સિંગ માટેની, તેમાં 6ઠો વર્લ્ડ ચેમ્પિયનશિપનો ટાઇટલ જીત્યો છે. અને ટોટલ આપણે જોઈએ તો એમણે 6 જીત્યા છે, એમાંથી 2002માં એક જીત્યો, પછી 2005માં, 2006, 2008, 2010 અને 2018. તો આ 6 વખત ટોટલ વર્લ્ડ ચેમ્પિયનશિપના ટાઇટલ જીત્યા છે, તો આ વર્ષ પણ તમારે યાદ રાખવા. અને હાલ છે એ તેઓ જે રાજ્યસભા છે આપણી એના એમપી પણ છે, 2016-2022 સુધી રહેશે. મેરી કોમ છે મણિપુરના છે, તો મણિપુર અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો મેપમાં, અહીંયા મણિપુર આવેલું છે. મણિપુર છે નાગાલેન્ડ, આસામ અને મિઝોરમ સાથે સરહદ ધરાવે છે, અને અહીંયા છે મ્યાનમાર, બર્મા આવે છે આંતરરાષ્ટ્રીય સરહદ. હવે જે મણિપુર છે એની રાજધાની એ છે ઇમ્ફાલ, અને મણિપુરના ગવર્નર છે એ છે નજમા હેપતુલ્લા, તથા જે મણિપુરના મુખ્યમંત્રી છે એમનું નામ છે એન બિરેન સિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોણે ગાયક નાહિદ આફરીનને ઉત્તર પૂર્વ ક્ષેત્રની પ્રથમ યુથ એડવોકેટ તરીકે નિમણૂક કરી છે? તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે નાહિદ આફરીન, અને એક ગાયક છે, તો તેમને ઉત્તર પૂર્વ જે ભારતનું નોર્થ ઇસ્ટ રિજિયન છે તેની પ્રથમ યુથ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે, અને તે યુનાઇટેડ નેશનની એક સંસ્થા છે યુનિસેફ, તેણે નિયુક્ત કરી છે. હવે આજે યુનિસેફે નિયુક્ત કરી છે, તો આપણે યુનિસેફનું પહેલાં તો ફૂલ ફોર્મ જોઈ લઈએ, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ. તો આ જે યુનિસેફ છે જે યુએનની એક સંસ્થા છે તેના દ્વારા આમની નિમણૂક કરવામાં આવી છે, જેમનું નામ છે નાહિદ આફરીન, અને આ આસામના છે અને એક ગાયક છે. હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આ જે યુનેસ્કો છે તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે, તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટની આધારશિલા મૂકી છે? તો તાજેતરમાં જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તેમણે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટની આધારશિલા મૂકી છે. હવે આ જે પ્રોજેક્ટ છે એ ટોટલ 65 ક્ષેત્રોમાં કરવામાં આવશે, અને ભારતના ટોટલ 129 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. હવે આ છે એ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ આવે છે. તો આપણા જે પેટ્રોલિયમ મંત્રી છે એમનું નામ શું છે? તો એમનું નામ છે ધર્મેન્દ્ર પ્રધાન.
ધર્મેન્દ્ર પ્રધાન છે, આપણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મંત્રી છે. તો આપણે આજે દર વખતે આપણે કોઈ પણ મંત્રાલય અને મંત્રી વિશે પણ લઈ લઈએ છીએ, તો આ તમારે દર વખતે આ પાકું થતું જાય ને તમારું પણ રિવિઝન થતું જાય એટલે આપણે લઈએ છીએ. અને બીજી વાત એ કે તમે પણ કમેન્ટ બોક્સમાં તમને જેટલા ક્વેશ્ચન પૂછ્યા હોય એના જવાબ તમે લખો અને પાર્ટિસિપેટ કરો, અને વધુ વધુ જેમ પાર્ટિસિપેટ કરશો એમ વધુ તમારું રિવિઝન થશે અને અમને પણ વિડીયો બનાવવાની મજા આવશે. અને જો તમને વિડીયો સારો લાગે તો એને લાઈક કરો, અને જો વિડીયો ન ગમે તો તમે અમને ઈમેલ ઉપર અથવા તો ટેલિગ્રામ ચેનલમાં જે એજ્યુકેરનો બોટ આપેલો છે એમાં તમે અમને જણાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યમાં મહિલા સશક્તિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં મહિલા સશક્તિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના જે સીએમ છે તેમણે અભિયાન શરૂ કર્યું છે. અને આને ઇંગ્લિશમાં આપણે જઈએ કહીએ તો આનું નામ થાય છે વુમન એમ્પાવરમેન્ટ રિઝોલ્યુશન કેમ્પિયન, અથવા તો મહિલા સશક્તિકરણ અભિયાન. હવે તમે મને કમેન્ટ બોક્સમાં ઉત્તર પ્રદેશ વિશે માહિતી આપો, મેં તમને ઘણી વાર કહ્યું છે તો હવે આ વખતે હું નથી કહેતો, હવે તમારે જવાબ આપો અને કમેન્ટ બોક્સમાં લખો કે ઉત્તર પ્રદેશ છે એની કેપિટલ, એની રાજધાની શું છે, એના મુખ્યમંત્રીનું નામ શું છે અને એના ગવર્નરનું નામ શું છે. તો તે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. અહીંયા છે ઉત્તર પ્રદેશ. કેટલા રાજ્યોને ટચ કરે છે? ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર. અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પહેલા નંબરે આવે છે એવું રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેડિકલ કોલેજ સ્થાપવા કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે? તો આપણી જે કેન્દ્રીય કેબિનેટ છે જેના ચેરમેન વડાપ્રધાન હતા તેમણે ભારતનું એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેનું નામ છે દાદરા નગર હવેલી, જે આપણા ગુજરાતની નજીક છે, અને એની જે સિલવાસા કેપિટલ છે સિલવાસા, એમાં મેડિકલ કોલેજ સ્થાપવા માટેની મંજૂરી આપી છે દાદરા નગર હવેલીમાં, કે જેની રાજધાની છે સિલવાસા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત કયા દેશ સાથે સ્ટ્રેટેજિક કોનક્લેવ સંમેલન કરશે? તો ભારત છે એ ખાડી દેશ યુએઈ સાથે સ્ટ્રેટેજિક કોનક્લેવ સંમેલન કરશે. હવે યુએઈ એ ખાડી દેશમાં આવેલું છે અને આનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ અરબ એમિરાટ. આની સાથે છે ભારત સ્ટ્રેટેજિક કોનક્લેવ કરવા જઈ રહ્યું છે, તે 27 નવેમ્બરથી શરૂ થશે. અને આ જે સ્ટ્રેટેજિક કોનક્લેવ છે એનો મતલબ શું થાય છે? તો આનો મતલબ થાય છે એક વ્યૂહાત્મક મીટિંગ, કે જે છુપા બારણે કરવામાં આવતી હોય, જે પર્સનલ મીટિંગ થતી હોય એને કહેવાય છે સ્ટ્રેટેજિક કોનક્લેવ. તો ભારત છે યુએઈ સાથે આ કરશે. યુએઈ એટલે યુનાઇટેડ અરબ એમિરાત, અને એની રાજધાની છે અબુધાબીમાં, અને ત્યાં જ આ શરૂ થવાનું છે. અને આનું આયોજન કરવામાં આવ્યું છે ઇકોનોમિક્સ ટાઈમ, કે જે ન્યૂઝપેપર છે ઇકોનોમિક્સ ટાઈમ, તે આનું આયોજન કરશે. અને આનું ઉદ્ઘાટન કર્યું છે જે યુએઈમાં આપણા એમ્બેસેડર છે ભારતના, એમનું નામ છે નવદીપ સુરી. નામ યાદ રાખજો, નવદીપ સુરી, કે જે યુએઈમાં ભારતના એમ્બેસેડર છે, તેના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે વનલાઇનર વિશે વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર અને 3000 રન કરનાર ક્રિકેટર બાંગ્લાદેશનો કેપ્ટન, જેનું નામ છે સાકિબ અલ હસન, એ બન્યો છે. તો આ તમે જોઈ શકો છો સાકિબ અલ હસન, કે જે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન છે, અને તેમણે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી 200 વિકેટ લીધી છે અને 3000 રન પણ કર્યા છે, તેવા બન્યા છે. આની અગાઉ જે હતા એ હતા ઇંગ્લિશ ક્રિકેટર હતા, અને એમનું નામ છે એ છે ઇયાન બોથમ. આ પહેલાં આનો રેકોર્ડ હતો પણ હવે એ રેકોર્ડ તૂટી ગયો છે અને નામે થયો છે સાકિબ અલ હસનના નામે. હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે જે આપણા ભારતની મહિલા ક્રિકેટર છે એ કઈ મહિલા ક્રિકેટર છે કે જેમણે 200 વિકેટ લીધી છે ભારતની મહિલાએ, તો એ મહિલાનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. હાલમાં બહુ ચર્ચિત બીકમિંગ પુસ્તક બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ લખેલું છે. હવે આ જે બીકમિંગ છે એક પુસ્તક છે અને બહુ ચર્ચિત રહ્યું છે, તે લગભગ જે રજૂ થયું એના અઠવાડિયામાં અથવા તો 7 દિવસમાં જ 13 કે 14 લાખ જેટલી કોપીઓ પણ આની વેચાઈ ગઈ છે. તો આ જે બીકમિંગ પુસ્તક છે એ લખેલું છે મિશેલ ઓબામાએ. હવે મિશેલ ઓબામા છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ જે હતા, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, તેમના પત્ની છે. હાલના જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે એનું નામ અને એ કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ છે, અથવા તો યુએસએ વિશે તમને જેટલી ખબર હોય તે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ છે, 18મો ફોર્બ્સ ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ વિપ્રો કંપનીના ચેરમેન અજીમ પ્રેમજીને મળ્યો છે. હવે ફોર્બ્સ છે આપણને ખબર છે કે ઘણા એવોર્ડ આપે છે, તો જે ફોર્બ્સ ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ છે 2018નો, એ જે જાણીતી સોફ્ટવેર કંપની છે એમનું નામ છે વિપ્રો,
લગભગ ચોથા નંબરે આવે છે. એ વિપ્રો કંપનીના ચેરમેન, એમનું નામ છે અજીમ પ્રેમજી, તો એમને આ એવોર્ડ મળ્યો છે. આ તમે ઇમેજમાં જોઈ શકો છો અજીમ પ્રેમજીને. હાલમાં ભારતના પૂર્વ હોકી ખેલાડી સંદીપ માઇકલનું માત્ર 33 વર્ષની વયે અવસાન થયું, જેઓ કર્ણાટકના રહેવાસી હતા. તો આ છે સંદીપ માઇકલ છે, અને 2003માં જે હોકી ભારતની જુનિયર હોકી ટીમ હતી એના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા, અને તેમનું હાલ જ 33 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ કયા રાજ્યના હતા એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે, તેઓ કર્ણાટકના હતા. વીમા કંપની LIC એ ગ્રાહકો ઓનલાઈન વીમાનું પ્રીમિયમ ભરી શકે તેથી પેટીએમ સાથે ભાગીદારી કરી છે. હજી આ લાઈફ આજે LIC છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, તેમણે પેટીએમ સાથે ભાગીદારી કરી છે જેથી જે ગ્રાહકો છે ઓનલાઈન વીમાનું પ્રીમિયમ ભરી શકે. તો LIC વિશે આપણે જોઈએ તો આનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં, અને આની સ્થાપના થઈ હતી 1956માં, તથા આમના ચેરમેન છે એમનું નામ છે VK શર્મા. હવે પેટીએમ વિશે વાત કરીએ તો એક પેમેન્ટ બેંક છે જેની સ્થાપના 2010માં થઈ હતી, અને હાલના તેના CEO છે એ છે વિજય શેખર શર્મા. આ છે પેટીએમ બેંક છે. તો આપણી ભારતમાં ટોટલ 4 પેટીએમ બેંક છે, એમાં હમણાં હાલ જ તાજેતરમાં જે ચર્ચિત હતી છે એનું નામ છે IPPB પેમેન્ટ બેંક. તો આનું ફૂલ ફોર્મ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો IPPBનું. જે અગાઉ ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે ઓડિશા, જેમણે 33% અનામત આપવા ઠરાવ પસાર કર્યો છે. આજનો તમારો ક્વેશ્ચન છે જે હાલમાં કોણે સંસ્થાની નવીનીકરણ પરિષદ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન કાઉન્સિલ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ કે સુરેશ પ્રભુ? તો આનો જવાબ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. હવે જે આપણે પ્રશ્ન પૂછીએ એનો જવાબ છે, તો પહેલાં આવે છે બ્રાઝિલ, તો એની રાજધાની છે બ્રાઝિલિયા. પછી છે ભારત, એની દિલ્હી. ચીનની રાજધાની એ છે બીજિંગ, અને દક્ષિણ આફ્રિકાની રાજધાની 3 છે, એક જ્યુડિશરી છે, એક એક્ઝિક્યુટિવ છે અને એક લેજિસ્લેટિવ છે. તો આ કેપટાઉન, પ્રિટોરિયા અને બ્લોફોન્ટન આ 3 એની રાજધાની છે. પછી છે ભારતના નેવી ચીફ, એમનું નામ છે સુનિલ લાંબા, તથા ભારતના એર ચીફ, એમનું નામ છે BS ધનોવા. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેમની ઊંચાઈ છે એ છે 182 મીટર. યુનેસ્કોનું ફૂલફોર્મ તમને પૂછ્યું હતું, એમનું ફૂલફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. પછી ઉત્તર પ્રદેશ, તો એની રાજધાની લખનૌ, CM યોગી આદિત્યનાથ, ગવર્નર રામ નાઈક. ભારતની ક્રિકેટર કે જેમણે 200 વિકેટ લીધી હોય તો એ પ્રથમ હતી ઝૂલન ગોસ્વામી, વિશ્વની પણ પ્રથમ કહેવાય ઝૂલન ગોસ્વામી. અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ, જેમનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ, અને અમેરિકાની રાજધાની છે વોશિંગ્ટન. IPPB જેનું ફૂલફોર્મ થાય છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક. તો આજ આપણે જે ડેઈલી કરંટ અફેરના વિડીયો જોઈએ એની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો, અને ફેસબુક પેજને પણ લાઇક કરો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો, શેર કરો, અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, અને જે તમારા મિત્રો તૈયારી કરતા હોય એમને પણ તમે શેર કરી શકો છો, અને કોઈ સજેશન હોય તો તમે અમને અહીંયા ઈમેલ ID ઉપર લખી શકો છો. થેન્ક યુ.